વિદ્યાર્થી મિત્રો લઘુ નિદર્શ પરીક્ષણોના ટૂંકા દાખલાઓની આ શ્રેણીમાં આપનું સ્વાગત છે અહીંયા આપણી પાસે બે રકમ છે તો પહેલા દાખલાની રકમનો આપણે અભ્યાસ કરીએ કદના યદચ્છ નિદર્શનો મધ્યક દસ અને વિચરણ સોળ છે તો સમષ્ટિના મધ્યક માટે અઠાણું ટકા વિશ્વસનીય સીમા શોધો વિદ્યાર્થી મિત્રો સમષ્ટિના મધ્યકની જ્યારે વિશ્વનીય સીમાની વાત આવે ત્યારે હંમેશા ટી પરીક્ષણનો ઉપયોગ થતો હોય છે તો સમષ્ટિ મધ્યકની વિશ્વસનીય સીમાનો દાખલો છે અહીં આપણી પાસે સ્મોલ એન બરાબર સત્તર નિદર્શનો મધ્યક એક્સ બાર બરાબર દસ અને નિદર્શનું વિચરણ એટલે કે આપણી પાસે નિદર્શનું વિચરણ સ્મોલ એસ સ્ક્વેર આપ્યું છે સોળ હવે અઠ્ઠાણું ટકા વિશ્વસનીય સીમા તો એના માટે આપણે ટી જીરો ઝીરો ની જરૂર પડશે અઠ્ઠાણું ટકા હોય તો આપણે લેવાનું છે ટી ઝીરો ઝીરો બે અને એન માઇનસ વનની કિંમત શોધવાની છે તો ટી ઝીરો ઝીરો માં સત્તર ઓછા એક એટલે કે ટી ઝીરો પોઈન્ટ ઝીરો બેમાં સોળની કિંમત તો લોગ ટેબલમાં ટીનો જે ટેબલ આપું હોય એના ટાઈટલમાં લખેલું તો જીરો પોઈન્ટ જીરો બે માં જોતા એ કિંમત આપણને મળે છે બે પોઈન્ટ અઠાવન હવે અઠાણું ટકા વિશ્વસનીય સીમાનું સૂત્ર થશે એક્સ બાર પ્લસ ઓર માઇનસ સ્મોલ એસ ઇન્ટુ ટી જીરો પોઈન્ટ જીરો બે છેદમાં વર્ગ મૂળમાં એન માઇનસ વન હવે જીરો પોઈન્ટ ઝીરો બે ટકા છે નવ્વાણું ટકા હોય તો અહીંયા જીરો પોઈન્ટ જીરો એક લેવામાં આવશે અઠ્ઠાણું ટકા પંચાણું ટકા હોય તો જીરો પોઈન્ટ ઝીરો પાંચ લેવાનું આવી રીતે લેવામાં આવશે કિંમતો મૂકીએ દસ પ્લસ ઓર માઇનસ એસ સ્કવેર સોળ છે તો એસ બનશે ચાર મળી છે બે પોઈન્ટમાં સત્તર માઇનસ ચાર ગુણ્યા બે પોઈન્ટ અઠાવન છેદ માં હવે સોળ માં સત્તર માંથી એક વાત કરીએ તો સોળ અને સોળ નું વર્ગમૂળ થઈ જશે ચાર અંશ અને છેદમાં ચાર ચાર નો ભાગાકાર કરીએ તો પાછળ કિંમત બચે છે દસ પ્લસ ઓર માઇનસ બે પોઈન્ટ અઠ્ઠાવન એક વખત આપણે બાદ કરીએ અને એક વખત ઉમેરીએ તો દસ ઓછા બે પોઈન્ટ અઠ્ઠાવન અને દસ વત્તા બે પોઈન્ટ અઠ્ઠાવન આપણને મળે છે હવે દસમાંથી આપણે બે પોઈન્ટ અઠ્ઠાવન આપણે બાદ કરીએ તો આપણને કિંમત મળશે સાત બેતાલીસ અને બાર પોઈન્ટ અઠ્ઠાવન તો આપણી સાત પોઈન્ટ બેતાલીસ અને બાર પોઈન્ટ અઠાવન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટી પરીક્ષણનો ઉપયોગ કર્યો છે સમષ્ટિના મધ્યકની વિશ્વસનીય સીમા શોધવા માટે ટી પરીક્ષણ વપરાતું હોય છે અહીં આપણને એન આપેલો છે સત્તર એક્સ બાર આપ્યો છે દસ નિદર્શનું વિચરણ છે સોળ એટલે નિદર્શનું પ્રમાણિત વિચલન સ્મોલ એક્સ થઈ જશે ચાર ત્યારબાદ અઠાણું ટકા વિશ્વસનીય સીમા આપણે શોધવાની હોય તો ટી જીરો પોઈન્ટ જીરો બે અલ્પ વિરામ એન માઇનસ વન લેવામાં આવ્યા ટી જીરો પોઈન્ટ જીરો બે સત્તર ઓછા એક એટલે કે સોળ તો ટી ના કોષ્ટકમાં લોંગ ટેબલમાં જીરો પોઈન્ટ જીરો ના સ્તંભમાં સોળમી હારની કિંમત એન બરાબર સોળ છે એટલે સોળમી હારની કિંમત બે આપણને પ્રાપ્ત થઈ ત્યારબાદ આપણું સૂત્ર બનશે નિદર્શનો મધ્યક એક્સ બાર પ્લસ ઓર માઇનસ સ્મોલ એસ ગુણ્યા ટી જીરો પર જીરો બે ભાગ્યા વર્ગમૂળમાં એન માઇનસ વન કિંમતો મૂકી દસ પ્લસ ઓર માઇનસ ચાર ગુણ્યા બે પોઈન્ટ અઠાવન ભાગ્યા વર્ગમૂળમાં સત્તર ઓછા એક એટલે કે ચાર અંશ અને છેદમાં ચાર ચાર નો ભાગાકાર તો દસ પ્લસ ઓર માઇનસ બે પોઈન્ટ અઠાવન હવે પ્લસ ઓર માઇનસ એટલે કે એક વખત માઇનસ લેશું એક વખત પ્લસ લેશું તો દસ માઇનસ બે અને દસ વધતા બે એટલે કે સાત પોઈન્ટ બેતાલીસ અને બાર પોઈન્ટ એ આપણો જવાબ બને છે તો અઠ્ઠાણું ટકા વિશ્વસનીય સીમા આપણને મળી સાત પોઈન્ટ બેતાલીસ અને બાર તો જ્યારે આપણને સમષ્ટિના મધ્યકની વિશ્વસનીય સીમાની વાત કરવામાં આવે ત્યારે આપણે ટી પરીક્ષણનો ઉપયોગ કરીશું બાજુમાં એક બીજી રકમ લખેલી છે બે હજાર વસ્તુઓના એક જથ્થામાંથી પસંદ કરાયેલ છવ્વીસ વસ્તુઓના એક નિદર્શનો સરેરાશ વ્યાસ ત્રણ સેન્ટીમીટર અને પ્રમાણિત વિચલન પચીસ સેન્ટીમીટર છે નિદર્શનો સરેરાશ વ્યાસ ત્રણ મિત્રો કેમ ખબર પડે કે આ સમષ્ટિના મધ્યકની વાત કરેલી છે તો અહીંયા એ પૂછે કે બે હજાર વસ્તુનો જથ્થો છે ને એમાંથી નિદર્શ લીધો છે છવ્વીસ એકમનો તો અહીંયા પણ ફરીવાર પૂછ્યું કે બે હજાર વસ્તુના સરેરાશ વ્યાસ માટે એટલે કે સમષ્ટિના મધ્યક માટે સરેરાશ વ્યાસ એટલે મધ્યક તો સમષ્ટિના મધ્યક માટે આપણે આ દાખલો ગણવાનો છે તો ટી પરીક્ષણનો ઉપયોગ થશે અહીં કેપિટલ એન બરાબર બે હજાર સમષ્ટિનું કદ નિદર્શનું કદ સ્મોલ એન બરાબર છવ્વીસ નિદર્શનો મધ્યક એક્સ બાર બરાબર ત્રણ સેન્ટીમીટર અને નિદર્શનું પ્રમાણિત વિચલન સ્મોલ એસ બરાબર જીરો પોઈન્ટ પચીસ આટલું આપણને આપેલું છે વિશ્વસનીય સીમા અઠ્ઠાણું ટકા શોધવાની કીધેલી છે તો ટી જીરો પોઈન્ટ ઝીરો બે લેવામાં આવશે એન માઇનસ વન તો ટી જીરો પોઈન્ટ ઝીરો બે અને એન છે આપણો છવ્વીસ છવ્વીસ માઇનસ એક એટલે કે પચીસ માટે આપણે કોષ્ટક કિંમત જોઈશું તો ટીના કોષ્ટકમાં જીરો ના સ્તંભમાં પચીસની કિંમત આપણને મળે છે બે પોઈન્ટ અડતાલીસ બે બે પોઈન્ટ ચારસો પંચ્યાસી અડતાલીસ પાંચ આપણને મળે છે કે જીરો પોઈન્ટ જીરો બે ભાગ્યા એન માઇનસ થશે આ ગણતરીને આપણે નાના બતાવી શકીએ છીએ એક્સ બાર કિંમત તો ત્રણ પ્લસ ઓર માઇનસ સ્મોલ એસ એટલે કે જીરો પોઈન્ટ પચીસ ગુણ્યા ટેબલ વેલ્યુ બે પોઈન્ટ ચારસો ને પંચ્યાસી છેદમાં વર્ગ મૂળમાં છવ્વીસ ઓછા એક તો સૌપ્રથમ આપણે એનું સાદુરૂપ આપીશું ત્રણ પ્લસ ઓર માઇનસ હવે અહીં જીરો પોઈન્ટ બે ચારસો ને પંચ્યાસી છે અને છેદમાં છવ્વીસ ઓછા તો જીરો પોઈન્ટ પચીસ ગુણ્યા બે પોઈન્ટ તો ત્રણ પ્લસો માઇનસ જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા બે પોઈન્ટ ચારસો ને પંચ્યાસી તો જીરો પોઈન્ટ જીરો પાંચ એનો ગુણાકાર છે બે પોઈન્ટ ચારસો ને 0.05 જીરો પોઈન્ટ જીરો પાંચ તો બે નો ગુણાકાર આપણને મળે છે હવે આપણે એક વખત બાદ કરીશું ત્રણ માઇનસ પોઈન્ટ બાર ચારસો અને એક વખત ઉમેરીશું ત્રણ વત્તા પોઈન્ટ બાર પચીસ આપણે ત્રણ માંથી જીરો પોઈન્ટ બાર ચારસો પચીસ બાદ કરીએ તો આપણને કિંમત મળે છે બે પોઈન્ટ સત્યાસી સત્તાવન પાંચ અને ઉપલી સીમા મળે છે ત્રણ પોઈન્ટ બાર ચારસો ને પચીસ તો આપણો જવાબ બને છે આપણી વિશ્વસનીય સીમાઓ આપણને મળી છે અનુક્રમે બે પોઈન્ટ સત્યાસી અને ત્રણ પોઈન્ટ બાર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે સમષ્ટિના મધ્યક માટે વિશ્વસનીય સીમાઓની ગણતરી કરી હવે અહીં આપણે ગણતરી અઠ્ઠાણું ટકા માટે કરીએ એટલે ટેબલ વેલ્યુ ઝીરો પોઈન્ટ ઝીરો બે લીધેલી છે જો તમને વિશ્વસનીય સીમા એંશી ટકા કહેવામાં આવે તો તમારે ટેબલ વેલ્યુ જીરો પોઈન્ટ વીસ લેવાની છે જો તમને વિશ્વસનીય સીમા પંચાણું ટકા પૂછવામાં આવે તો તમારે ટેબલ વેલ્યુ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ લેવાની જો તમને વિશ્વસનીય અસીમાં નવ્વાણું ટકા પૂછવામાં આવે તો તમારે ટેબલ વેલ્યુ લેવાની છે ઝીરો પોઈન્ટ ઝીરો એક